બોલે સદગરવિન્દ્રય મામ સાવાની જય નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય હાલના વર્તમાન સમયમાં કળિયુગનું પ્રમાણ એટલે કે પ્રભાવ અતિશય જોર પકડવા માંડ્યો અને કળિયુગનો પ્રભાવ કેવો હોય એ આપણા ઋષિ મુનિઓ સાધુ સંતો અને આપણા સદગરુ ઇન્દ્ર હિમાંસાવાએ આપણે અગાઉથી ચેતવ્યા કે આવો કળિયુગ આવશે કેમ સરકાર એમ કે વાવાઝોડું આવે રહ્યું તોફાન આવે રહ્યું દરિયો ગાંડો થયો હોય તો આપણે એના યંત્રોથી ખબર પડે એમ જેને આ સૃષ્ટિ બનાવીએ એવા સદગુરુ ઇન્દ્ર હિમાંસા બાવાએ આ જમાનો આખર જમાનો કળિયુગમાં કેવો આવશે એના વિશે આપણે બહુ ચેતવ્યા ધર્મ લોપ થશે ધર્મની મર્યાદા નીરે ધર્મની અંદરમાં ધીંગાણા થશે અને એવા કળીયુગની અંદરમાં સતપંત ધર્મ એ પાળવો એ ખાંડાની ધાર બરાબર હશે અને પરમાત્માએ કીધું મારું રૂપ છે એ અગોચર હશે અગોચર અગોર અગમ અગોચર સદગો બ્રહ્મા નર નારાયણ દેવ મહેશ્વર ત્રણ દેવની જે કોઈ પૂજા કરે ને એનાથી આવા ગમનના ટળે આ એને મંત્રમાં બતાવ્યું તો એવો અગોચર એટલે એને ગોતી ન હકા એવું વાલ્મીક ઋષિ ભીલ હતા પણ સીતાજી ત્યાં રોકાણ કારણ કે વાલ્મિક ઋષિ હતા વેદમવ્યાસનું કુળ જોવા જાઓ રોહિદાસ ચમાર મીરાબાઈના ગુરુ એવી રીતે સદગોર ઇન્દ્રઈ મામસા બાવા એ બ્રહ્મ સ્વરૂપ આ જગતની અંદરમાં યુગ બ્રહ્મા એટલે પાંચમા વેદના બ્રહ્મા ચૌમુખા બ્રહ્મા અમર તેજને પાંચમે મુખે અમર ભેદ તો અમરભેદનો વાયક લઈને આવનાર સદગુરુ ઇન્દ્ર ઇમામ સવાવાએ છેલ્લું ઠકાણું એને કીધું કે જાબુદી ભરતખંડે કુંવારિકા ક્ષેત્રમાં સ્થળ ઉપર આ ઠકાણે નિષ્કલંકીનારાયણ ભગવાન પ્રગટ થશે અને એનો જે વાયક હતો અથર્વ અથર્વવેદનો વાયક એ આપને બધાને સમજાવ્યો અને મનુષ્યપણમાં કેમ રહેવું આ ધીંગાણાને દગા કપટને દગાને ફટકાને પ્રપંચ આ કળિયુગ જુદાઈ ધર્મી ધર્મીની નિંદા કરશે એકબીજાથી જુદાઈ કરશે વેર કરશે આમાં આ ડખામાં તમે ન ઘટતા એના હારું આપણે શિક્ષા પત્રીનું જ્ઞાન આપ્યું આપણાથી નાનેરો ભાઈ એને બોલાવો મોટેરો કહી ધર્મી ધીંગાણાની વાત ન જાણે અધર્મી મનથી ઊંચું આણે જ્ઞાન ધ્યાનમાં જુઓ વિચારી દુનિયામાં દેવ તમે ગુપ્ત અવતારી ધ્યાન ધરી તમે જાલો સ્મરણી છાના છુપા કરો ઉત્તમ કરણી આ કરણી આ કરમ સત્પન ધર્મ આ કેને બતાવવા માટે કે દેખાવ કરવા માટે નથી સત્પન ધર્મ એક મોક્ષ લેવા માટે આપણે આપણા સદગોરે આપણા પૂર્વ જન્મના અનેક જન્મના પુણ્યના પ્રતાપથી આપણે આ રસ્તો બતાવ્યો અને એ માર્ગ આપણા વડીલો પાસેથી આપણે મળ્યો આપણા વડીલો નથુરામ બાપા હતા તુલસી બાપા હતા કુંવરમા છે એવા અનેક કરસનદાસ મહારાજ થઈ ગયા એવા અનેક સાધુ સંતો આપણે આ માર્ગ ઉપર ચાલીને બતાવ્યું એને જુદાઈ નહોતી માની એને એક જ ધર્મ બતાવ્યો તો કે સતપંથ સનાતન એ વૈદિક ધર્મ અને આપણા સદગુરુ ઇન્દ્રઈ મામસા આવાએ પણ એ જ કીધું વેદ વિચારીને વીરાભાઈ ચાલો તો સાચી તમારી કમાઈ પણ કળી જુગનો જે વ્યાપ હશે ન સત નિશોધ્યા જડે અસત વ્યાપી જશે અધર્મ જગતમાં વ્યાપ થઈ જશે તઈ તમે પરમાત્માના નામનું સ્મરણ કરી અને જગતની અંદરમાં મને ઓળખજો મને જો ભૂલી ગયા કે સદગુરુ ઇન્દ્ર ઇમામ સભાવાના વચન જે ભૂલી ગયા એના વચને જી ન ચાલ્યા તો એને આ કળીયુગની અંદર મેં એમ કીધું કે આખર જદી મહાદન એટલે જય હિસાબનો દિવસ આવશે એને આ પાપનો બદલો ચૂકાવવો પડશે આપણે પાપ છૂટવા માટે આવ્યા અહીં મનુષ્ય જન્મ અનેક જન્મના પુણ્યથી મળેલો હોય એવી જગ્યાનું આપણું ધામ અને એની અંદરમાં પરંપરા પ્રમાણે સાધુઓ કાયમને માટે આપણે બાવીસમાં કર્ષણદાસ મહારાજ આવ્યા એના પછી નાનકદાસ મહારાજ આવ્યા એના પછી ફેર થતા રહ્યા તો અત્યારે પિરાણા સસ્તા એટલે કે પીઠ આપણે જી કયો એની અંદરમાં અત્યારમાં હાલમાં જી વાદવિવાદ થઈ રહ્યો ધર્મનો વિરુદ્ધ કે એક સદગુરુનું નામ હરણાકષ્ણનોને પ્રહલાદનો ઝઘડો નામનો જ હતો રામ આવતા વખતે રાવણનો વિભીક્ષણનો ઝઘડો નામનો જ હતો કૌરવ પાંડવ વખતે નામનો ઝઘડો હતો કૃષ્ણનો ઝઘડો તો આ વખતે આપણા સદગોર આ જગતની અંદરમાં જે ધર્મથી વિમુખ થઈ ગયા જેને ધર્મ છોડી દીધો જે ધર્મ વિધર્મી બની ગયા એવા કેટલા ધર્મ વિરોધીઓ આપણા ઉપર કાદ ઉછાળે પણ આપણે આપણા ધર્મની ખબર હોવી જોઈએ કે આપણે કોણ અને એ ઠેકાણે જો આપણે ધર્મ ભૂલી અને દુનિયાના વાદ જો ચડી ગયા કે આ ન ખપે આ કાઢી નાખો આ કાઢી નાખો છાસવારે શાસ્ત્રમાં સુધારા કરવા છાસવારે આપણી યજ્ઞ પૂજા જે આપણી આસ્થાજના ઉપર બંધાયેલીએ એની અંદરમાં મંત્રોમાં નામોમાં છાસવારે ફેરફાર કરી અને લોકોની શ્રદ્ધાને ડગાવવી તો આપને નિષ્ઠા ક્યાં રહી સત્પન ધર્મ ઉપર આપણે નિષ્ઠા હોવી જોઈએ કે એક જ સત્પન ધર્મે અને આપણા સદગુરુના જે વચન છે એ વચન ઉપર આપણે જીવન જીવવા માટે આપણે પ્રેરણા આપીએ કળિયુગની અંદરમાં આખર સમાનો આવશે ત્યાં આ બધું તોફાન આવશે તો અત્યારે એ તોફાનનો વાયરો એકદમ ચાલુ એમ દેશાદેશ કુટુંબ પરિવાર જ્યાં જુઓ ત્યાં ઝઘડા ટંટા પણ જેના ઘરમાં ધર્મ છે જેના ઘરમાં દેવદર્શને જી મા બાપની સેવા કરે જ્યાં ખટક રમે ત્યાં કોઈ ત્યાં શાંતિનું રા જ્યાં આ આચારસંહિતા વિરુદ્ધે દેવ દર્શન ન કરતા એટલે સદગોર ઇન્દ્ર ઇમામસભ આવે કીધું નિશાની લઈ લે ને ગોરજી મેલશે ગતમાંથી કાઢી નિશાની એટલે રોજ સવારે વહેલા ઉઠી પાવળ પ્રસાદ પિયુષ ચંદ્રના સૂરજના દર્શન કરવા આ બધા મૂકી અને જેને અધર્મનો માર્ગ પકડ્યો એ આજે સદગોરનું નામ બદલાવા તૈયાર થયા હદ ત્યાં ત્યાં થાય રહી કે જેને ઇન્દ્ર ઇમામસભ આવાએ આ જાંબુદીપની અંદરમાં એનું નામ નાખનાર આપણે અહીં ઇન્દ્ર સભા નામ તો આદિનારાયણે નાખ્યું પ્રથમ આદિનારાયણ કીધો વિસ્તાર ત્યારે દિશા દિશા કે ચાર ચતુર્દિશામાં દિશામાં કામ તે સદ્ગુરુ દેખાડે શાહના ઠામ તો આ જે છેલ્લા કલપની અંદરમાં જાંબુદીપને કુંવારિકા ક્ષેત્રે હું નિષ્કલંકી પ્રગટ થઈશ એ કરતા યુગમાં ધરતી માતાને કૌલ દીધો હતો અને એનું આપણા મારા જગદગુરુ જગદ્ગુરુએ ગણેશપુરા કથાની અંદરમાં કાયદાસરને વ્યાખ્યાન કરીને કીધું એ કે ઇન્દ્ર ઇમામ સભાઓ કોણ હે અને એની કેટલી સત્તા હે અને એ યુગ બ્રહ્મા કેવી રીતે આ જગતમાં આવ્યા હે આ મારી પાસે એની છે ક્લિપ અને એ બધી સાંભળો કોલ દીધો સત્ય શું કરી જો તમે મને વરો ત્રિભુવન ધણી ચાર પોર ને દસ ગરી ચાર જુગ ને દસ અવતારે હું તને વરીશ કરી કમાઈ દેવતાઓ મળશે પાસ જાન લઈને આવીશ બધા ચારે જુગના દેવો ભેગા થશે વર્ણું પડાશે ત્યારે હું તને જરૂર બોલીશ ત્યારે જાબોધી પર કું વારી કાબોધી કુંવારી કાજા તમને વરવાના એ છે દા તમને જ્યારે જાંબુ દ્વીપ ભરતખંડે કુંવારિકા ક્ષેત્રે આ વચન તમારું પૂરું કરીશ ત્યારે હું વરીશ નકળંકી નામ ધરીશ અમો તમે તે વર પામશો તમો કુંવારિકા ભૂમિમાં આસન ધરું અનંત રૂપે નકળંકી અવતરું ત્યારે ગોર બ્રહ્મા જેનું નામ તે આજે સદગુરુ ઇન્દ્રિ માંસા તે કરશે સર્વ જીવોના કામ ત્રણ મૂર્ત ને શક્તિ અવતાર ત્યારે સર્વે વર્ણ થશે એકાકાર એવો સમય આવશે ખીણા ખીણા નહી નવી વાહન તમે કરવાના છે વરવાના અહીંયા દાન એક હીણા ખીણા કે કોઈ નહીં હોય ત્રણ મુહૂર્ત શક્તિ અવતાર કે સર્વે વર્ણ એકાકાર થશે ત્યારે કલજુગ પૂરો થશે અને હું તમને વરવાનું અને એની અંદરમાં આપણે પ્રેરણા લેવાની જરૂર કે સુઈ જૂઠા હતા અત્યારે આપણે એમ કહી દઈએ કે ના કેટલા લોકોના વિશ્વાસ ઉપર છેડ થાય કેટલા જ લોકોના વિશ્વાસ ડગી જાય આપણે હવે નામ નાખીએ હંસ તેજ હવે આપણા અસલ જે પુસ્તકો છે એની અંદર મેં લખ્યું કે વંશ કેવો હતો કે ચંદ્રમાં સૂર દરી અવતારને સજાનુર વેદ વંશે તે અમર તેજ અમરતેજ બ્રહ્મા ચાર અવેદ ચોમુખા અમર તેજ પાંચમે મુખે અમરભેદ વશિષ્ઠ વેદમ વ્યાસ હંસ આદમે નૂર પ્રકાશ હવે એની અંદરમાં આપણે નામ કાઢી નાખ્યું ભલે કાઢીને નૂરનો પ્રકાશ તેજ પણ હંસ તો ગાદીનું નામ હંસની ગાદી કહેવાય બ્રહ્માનું વાહન હંસે આપણા શરીરમાં રહેલો પ્રાણ એને પણ હંસ કહેવાય જીવ હંસલો ચાલો જવાનો એકલો તો હંસનું નામ અને આપણા સદગુરુના નામ તે ક્યાંથી લાગે વર્ધે હંસ શબ્દ ખરાબ નથી હંસી બ્રહ્માની ગાદીનું નામે હંસ કહેવાય પણ આંખનું કાજળ ગાલમાં ઘસાય નહીં મેં સહ્યા લગાવાય અને કંકુ અહીંયા લગાય અહીંયા કંકુ લગાવે અને અહીંયા મેસ લગાવો તો શું થાય છે શરીરના જ આભૂષણ ટોપી માથા ઉપર પહેરાય ને પગા જોડામાં પગમાં પહેરાય જોડા મોગાવો ને ટોપી સસ્તી હોય પણ એનું રહેવાનું ઠકાણું જ્યાં હોય ત્યાં હોય એમ જેને વેદે મૂક્યાય જે કરશે અનંત કરે જીવોના કામ એનું સદગોર પાત્ર બ્રહ્મા નામ તો એ ઇન્દ્રિમાસા બાવાના નામ થે બેડિયું ખુલે આજ એના નામથી નાવડિયું તર્યું એના નામથી આપણે કૂવા બોર પાણી કોઈ જીતી ગમે એ વસ્તુ જોવરાવા જાય તો હાજરા હાજર જવાબ દે અને આજે ગતગંગાની અંદરમાં આજે પૂજાઓમાં કરમકાંડની અંદરમાં આપણે જ્યાં આપણે પૂજાઓની અંદરમાં બાધાઓ માનતા હું એ આજે આપણા બધાના પરિણામો આપણા મોઢા આગળ અને આજે એમાં શ્રદ્ધા ઘટી ગઈ પણ જે લોકો નથી આવતા પૂજામાં અને ઘણી વખત સાંભળ્યો કે અત્યારના સાધુઓ અત્યારના સંસ્થાની અંદરમાં અમુક કમિટી સભ્યો ઇમામ સરવાના દર્શન પણ કરવા જતા નથી એ કેટલા ગજાની વાત કહેવાય આપણે એટલો વિચાર કરતો લોકો શું પ્રેરણા લેશે કે આજે આપણે જેનું નામે જેના નામે ખીચડી ખાઈ રહ્યા જેના ઘરે રોટલા ખાઈ રહ્યા અને એ જે ગરધણીની સેવાએ કરવાથી આપણે ગયા તો એટલા બધા આપણે મોટા થઈ ગયા કાલે આપણે શું હતા અને આજે શું પદે સત્ય મોટું સત્તા નાસવંતે સત્તા આજ છે ને કાલ જતી રહેશે પણ સત્ય અખંડ રહેશે સત્ય નિત્ય સત્ય કાયમે સત્ય આજે છે ને કાલે નથી એવું નહીં સત્ય સૂર્ય જેવું હોય પણ સત્ય છે સર્ચ લાઇટ જેવું કેમેરાનો લાઇટ કેવો હોય એક ઝબકો મારો ને વીજળીને ચબકારે મોતીડી પરો પાનબાઈ અચાનક અંધારા થશે આ શરીર છૂટી જશે આટલા દિવસ સુધી આપણે ઇમામસના નામથી માન્યું એના નામથી પાવળ પૂજા પ્રસાદ કર્યા ને હવે આપણે એમ કહેશું એ ખોટું હતું આટલા દિવસ અમે ભૂલી ગયા હતા એમ કહેશું એ કેને સમજાવવા આ કેના કેના લાભ માટે આ બધું થાય રહ્યું આ નામ બદલાવાથી લાભ કેને જો લક્ષ્મીનારાયણવાળા ભેગા ભળવાથી આપને ફાયદો હોય તો એ લક્ષ્મીનારાયણવાળા હવે લેવાય ત્યાં નથી કે તમારી જરૂર નથી અમને એને ખબર પડી ગઈ કે આટલી હદે ઉતરી જશે એવું કથિર આપણા હાથે થાય આ તો નાના મોઢે મારે ન કહેવું જોઈએ પણ મોટા મોટા સાધુ સંતો જે વચન આપણે બોલી ગયા કે ઇમામ સભામાં નામ નહીં નીકળે પણ મને એમ લાગે રહ્યું એનું કદાચ બચારા નહીં હાલતું હોય કારણ કે બીજા દબાણવાળા બીજા જુદા હશે કારણ કે નકા આવો નિર્ણય દી દેલી આવા જ્ઞાનીએ આજે જનાર્દન મહારાજ કેવો કથા કરે અને દુનિયાની અંદરમાં સત્પંચનું જ્ઞાનનો પ્રચાર આજે આપણે બધાને એના જ્ઞાન ઉપર વિશ્વાસ એનું જ્ઞાન બધા સાંભળી રહ્યા અને આપને બધાને આશાએ કે બે શબ્દ કહેશે દિવ્યાનંદ મહારાજ જુઓ આજે ઇમામસભાના નામ ઉપર મરી ફીટવાથી યાદ એના સત્સંગ એના વચન એના વાણી તમે સાંભળો તો આજે આપણે ઠંડક થતી જાય કે ના કોક છે દુનિયામાં એમ દુનિયાની અંદરમાં ધર્મના માર્ગ ઉપર તો નાખવાવાળા આપણે સત્તા ઉપર બેઠેલા બાકી કેટલા અસંખ્ય એના પણ મોટા મોટા બલિદાન દેવાવાળા જીકર ફિકરવાળા આપણે તો કંઈ નથી એવા દુનિયામાં છે એની શ્રદ્ધાને શું જેની શ્રદ્ધા ડગી જાય આટલા વર્ષના કરેલાને આજે યુવાન ઉપર શું અસર પડશે એની એક વ્યથા એનું મનમાં દુઃખે એટલે એક આ રજૂ કરવું પડે રેમ કારણ કે જો ન બોલીએ તો ધર્મરાજા અને દ્રૌપદીને ચીર ખેંચાતા હતા ત્યાં યુધિષ્ઠિરને બધા પાંડવો હાજર હતા કારણ કે એ તો રાજ હારી ગયા હતા પણ ભીષ્મ નહીં તો નહોતા હાર્યા ને ગંગાના દીકરા ભીષ્મ હતા છતાંય અક્ષર બોલ્યાની રક્ષણ ન કરે બાણ સોયા હુવાનો વારો આવ્યો દ્રોણ ગુરુ જેવા એ બધાનો હિસાબ કુરુક્ષેત્રમાં ચૂકાવવો પડ્યો અને આ કુંવારિકા ક્ષેત્ર છે આમાં હિસાબ ન દેવો પડે આ જગ્યાએ કાંટો મંડાનારો ઇમામસાહાઓ કીધું કે અમે તલતલ જીવોના લેખા લેશું અમે કરડું રૂપ લઈને આવે એને કેટલું કીધું એ જાંબુરે દીપના ધણી હિસાબ માગશે તલતલના લેખા લેશે એની જરાય બીક નથી આપને આજે ભાવે એમ કરી ધર્મની એક ઠેકડી બનાવી નાખ્યો સતપન ધર્મ કેટલું મોટું નામ હતું અને સતપન ધર્મને આધારે કેટલા તરી ગયા એનો સતપન ધર્મનો વાયક અને આજે ઇમામસાહ આવાએ આજે આપણે જી આપણા ઉપર દયા કરીએ એટલે કીધું ને જેને રે સર ને જેને નિપાયા પાયા ઈ રેસાએ બના ના મન જાણ્યા ભૂલી છે દુનિયાને મરમ જાણે અલખ નિરંજન ના પીછાણે અલખ ઇમામ એને પીછાણ્યા નહીં હવે ક્યાં બુખારી ઘણી વખત ઘણા સાધુ બુખારી બુખારીના એવા તો ઘણા નામ હોય તો રામજી નામ શું ઘણા હતા તોય દશરથ રાજાના જ રામ કહેવાય રામ નામના વાળા ઘણા હતા જમ નામ પર તો દશરથ રાજાના જ રામ કહેવાય કૃષ્ણ નામવાળા ઘણા હતા તોય વાસુદેવ જ કૃષ્ણ કહેવાય એમ બીજા નામ ભલે ને ઘણા હોય એમ આપણા જેવા નામ ભળતા આપણા સાધુ જેવા ભળતા નામ દુનિયામાં નથી તો શું એ બની ગયા આપણે જરા વિચાર કરવો જોઈએ બોલવાની અંદરમાં બુખારીને ઈમામ સભાવે વેદ કીધું હોય વેદ વિચારી વીરાભાઈ ચાલો તો સાચી તમારી કમાઈ એક ક્ષણની કળિયુગની ભક્તિ હજારો વર્ષના પુણ્ય કરતાં આગળ નીકળી જાય અને એક ક્ષણનું પાપ કે સતને અસત કહેવું અસત્ય બોલવું અને સાધુ અને અને જ્ઞાનીઓ એના ગણે આપણે મોટી આશા હોય કે એ આપને બચાવશે અને બચાવવા જ જોઈએ અને હકીકતની અંદરમાં એની વહણી એના વિચાર આપણે બધા અનુકૂળે ક્યાંય પણ માણ મોટે નાનેથી થાય ગમે એ વસ્તુ બોલે ઉગ્રતામાં પણ દરેકને પ્રેમ જ છે શાસ્ત્રના વહીવટકર્તા ઉપર આદિ ઉદી સંસ્થાનો વહીવટ થતો રહ્યો બધાને પ્રગતિ દેવાય સંસ્થાની પ્રગતિ પણ ધર્મની અંદરમાં જો વિકૃતિ આવી જાય તો ધર્મની અંદરમાં વિકૃતિ આવી જાય એ વિકૃતિ ધર્મને આવી જાય એટલે ધર્મ સંશય થાય અને સંશય થાય એટલે ધર્મ નાથ પ્રમે ઇમામસભાએ કીધું તો મુનિવરભાઈ પ્રથમ અથર્વેદી ગવર્નરને સેવીએ એને સેવતા શંકાના દ્રઢ વિશ્વાસે સેવીએ તો અમર થાય આપણા પ્રાણ અમરા પૂરતો પામીએ સેવીએ સદગોર ઇન્દ્ર હિમામસાના પાય નીતનિત હાલ ગુજારો સાતસો કળીયુગમાં જી અમર થાય તો આ કળીયુગની અંદરમાં આવા પાખંડો આવનારાય આવા વાવાઝોડા આવનારાય અને આપણા સદગર ઇન્દ્ર હિમામસા બાવાનું નામ હજીએ બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા દરગુજર કરી રહ્યા નાના મોટે મોટું બોલાઈ ગયું હોય તો ભૂલચૂક બધા દરગુજર માફ કરે દીકરો સમજીને પણ એક જ વસ્તુ છે કે આપણા સદગુરનું નામ છે એના નામ ઉપર બલી આવી જાઉં તમારા કામ કરતા ઉપર હારી જાઉં અનંત અવગુણ અમારા અમે બધા ગુનેગાર સાહેબ ઇન્દ્ર ઇમામસ આવા તમે ગુનાના બક્ષણાર એના નામનું કેટલી શક્તિ આપણે છેડો થાય રહ્યો ઇન્દ્ર ઇમામસ આવા બાવા બોલો એટલે આપણા મનની અંદરમાં પાપ કેટલા બળી જાય એના નામની અંદરમાં કેટલી શક્તિએ અને એ નામ ઉપર આજે ઘા થાય એટલે એ ઘા આપણા દિલમાં આવે આપણો મનુષ્ય જન્મ એળે ન જાય એનું આ જગતની અંદરમાં અનંત જન્મના પુણ્યથી આ મનુષ્ય જન્મ મળ્યો પણ મનુષ્ય જન્મ ફેંકી દેવા માટે નથી મનુષ્ય જન્મ જ્ઞાનના વિચારથી હાલવાનો હોય આ જગતની અંદરમાં આવ્યા અને ગયા કેટલાય પણ જેને સત્કર્મ કરી ગયા એના પાળિયા આજ પૂજાય રહ્યા એ ક્યાં શાસ્ત્ર વાંચતા હતા ક્યાં અધ્યયન કરતા હતા કેવી રીતે જીવતા હતા એના ઉપર જરાક આજે આપણે વિચાર કરી અને સત્પન ધર્મની અંદરમાં સદગુરુ ઇન્દ્ર ઇમામ સ્વભાવ નામ શાંતિ લેવું જોઈએ હંસથી જ હશે બરાબર હશે આપણે એની નિંદા કોઈ બદગોઈ નથી પણ હકીકતની અંદરમાં એક પક્ષી હંસ એટલે એક પક્ષી કહેવાય અને ઇમામ સભાઓ પોતે સાકાર રૂપ પાંચમાં બ્રહ્મા આવ્યા હું તો પક્ષી એટલે હરિયાળમાં થયા મુલંદ મુલંદ ને કુલંદ આપણા મંત્રમાં બતાવ્યો એટલે શ્રેષ્ઠ પક્ષી એટલે બ્રહ્માએ પહેલો જ શીર સમુદ્રની અંદરમાં જઈ પોતે નેત્ર દેવા ઉપના બ્રહ્મા ઓમકાર અનંત થયા થયા મલંદ હરિયાણમાં થયા કુલંદ કુલંદ એટલે શ્રેષ્ઠ હંસ પછી હંસની ગાદી કીધી બ્રહ્માની ગાદી હંસની ગાદી આપણી મુખી સાહેબની ગાદી ને એને હંસની ગાદી કહેવાય એટલે આપણા શબ્દનો અર્થ અનર્થમાં ન ફેરવાઈ જાય એટલે વિચાર કરી અને આવું આ પત્ર લખ્યો એ પત્ર જોયા પછી એમ થયો કે ખરેખર શું થવા બેઠું આ જગતની અંદરમાં અધર્મનો છેડો આવી ગયો તો બધા જાગ્રત થઈ સત્યને માર્ગે શોધવાનું મેં તમારા મનની વ્યથા મારા મનના વિચારો રજૂ કર્યા કેને ગાંઠે બાંધવાની જરૂર નથી જેને અનુકૂળ લાગે એ રાખે અને બાકી સત્પંચ છોડતા નહીં પૂજા છોડતા નહીં ઇન્દ્ર ઇમામ સ્વભાવનું નામ છેલ્લા શબ્દ હોદે છોડતા નહીં જો મોક્ષ લેવો હોય જો મુક્તિ લેવી હોય તો મુક્તિના બ્રહ્મા ઇન્દ્ર ઇમામ હોય એના હાથમાં મુક્તિનો માર્ગ એ મુક્તિનો માર્ગનો સિક્કો પોતે લઈને આવ્યા એટલે પાંચમા વેદના બ્રહ્મા અમરભેદનો વાયક લઈને આવ્યા અને અમરભેદ છે અમર કાયા અમર પીછાણો તો તનને વાળો કલ્પિત વસ્તુ મનથી કાંટો માયા બ્રહ્મ એક જ જાણ અનુભવે ઓળખાય નિર્વાણ તો આવા દુનિયામાં પાખંડ વ્યાપશે પણ સાધુઓ સંતો જ્ઞાનીઓ એને ઘણી જાતની સમજણે શાસ્ત્ર વાંચી દુનિયાના શાસ્ત્રના ના વાંચતા હોય કે જનરલ માણસો હોય એ તો કદાચ ભૂલ કરે પણ મોટો માણસ ભૂલ કરે તો એનું અનુકૂળ કરે કે ના કરે બધા આજે ન ન માણસ ભૂલ કરે ને તો ચલાવી લે પણ મોટાનું અનુકરણ બધા જ કરે એટલે મોટા એ ધ્યાન રાખવું જોઈએ સત્પંડ ધર્મના માર્ગની અંદરમાં હા સુધારા વધારા રિપેરિંગ મકાન એ બધું ભલે આપણે કરીએ પણ જે વેદ ને શાસ્ત્ર છે કૃષ્ણ પરમાત્માએ કીધું ભાગવદ્ ગીતામાં કે જે શાસ્ત્ર વિધિ છોડી અને મનમાની રીતે વર્તે હે અર્જુન એની આ જન્મમાં કે પર જન્મમાં કોઈ જગ્યાએ મુક્તિ થતી નથી એવા કેટલા શાસ્ત્રના પુરાવાની અંદરમાં સાધુ સંતો બોલે રહ્યા તો આજે આપણે સમજીએ થોડું બોલ્યો ઘણું સમજીને વિચારીને લેજો